ઘણા સમય ત્યાં ઝઘડો જોયો નથી માટે ત્યાં ચેન પડતું નથી, તો માટે ચાલ કંસની કચેરીમાં જાવ અને બખર જંતર પાડું, ઝઘડો જામશે, જોવાની બહુ મજા આવશે. નારાયણ ભાઈ ભાઈ પડતું નથી. આ 50 કરોડ પૃથ્વીની અંદર
मथुरा ना कंस भगवान ने जीती सके अथवा तो हरावी सके यो योद्धो बताओ। आज महाराज आकाश पाताल ने 50 करोड़ पृथ्वी नी अंदर आपने जीती सके अथवा तो हरावी सके तेवो योद्धो जोयो नथी माटे कहो आपनी सी आज्ञा छे। माटे बोलो मथुरा ना कंस भगवान नो दे। मथुरा ना कंस भगवान नो दे। નારાયણ 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 મહાબળી કંસ નો જય થાવો। કેમ મહાબળી કંસ આજે તું આટલો બધો આનંદ માં કેમ છો? મહાબળી કંસ અભિમાન નો કર, જેનું નામ ધર્યું છે એનો નાશ પણ જરૂર થાય છે। નારાયણ નારાયણજી મને જલ્દી કહો મારા સમાન આ પૃથ્વી પર કોણ છે? મહાબળી કંસ નીલગીરી પર્વત ઉપર રહેનાર જરાસંધ તે તારા સમાન મહાન બળિયો યોદ્ધો છે। નારાયણ નારાયણજી પૃથ્વી ઉપર મને જીતી શકે એવો યોદ્ધો છે નહીં। અને આપ કહો છો કે તારી સામે વાત ભીડી શકે એવો યોદ્ધો નીલગીરી પર્વત પર રહેનાર જરાસંધ, તો એ જરાસંધ કોણ છે તે મને કહો। સાંભળ મહાબળી કંસ, જેમ તું બે પિતાનો પુત્ર છો તેમ એ જરાસંધ બે માતાનો પુત્ર છે। નારાયણ નારાયણ મને જલ્દી કહો કે કઈ રીતે બે માતાનો બાળક છે? તો સાંભળ કંસ, એક વખત જરાસંધના પિતા જંગલમાં શિકારે ગયા હતા અને જંગલમાં તેમને એક ઋષિ મહાત્મા મળ્યા હતા અને એ ઋષિ મહાત્માએ તેમને એક ફળ આપ્યું અને કહ્યું હતું કે લે રાજન, આ ફળ તારી રાણીને ખવડાવજે જેથી કરીને તારે ત્યાં બાળકનો જન્મ થશે। જરાસંધના પિતા એ ફળ લઈને ઘરે આવ્યા અને એ ફળના બે ભાગ કર્યા અને બંને રાણીને અડધો અડધો ભાગ આપી દીધો જેથી કરીને બંને રાણીને ત્યાં અડધા અડધા બાળકનો જન્મ થયો। જરાસંધના પિતા ખૂબ વિચારવા લાગ્યા, વિચારના અંતે અંતે બંને ભાગને લઈ અને જંગલમાં ફેંકી આવ્યા। પાછળથી કોઈ જરા નામની રાક્ષસી આવી અને બંને ભાગને ભેગા કરી અને સજીવન કર્યા। ત્યાંથી તે નીલગીરી પર્વત ઉપર રહેનાર જરાસંધ તે તારા સમાન મહાન બળિયો યોદ્ધો છે। નારાયણ નારાયણ યોદ્ધ નું આમંત્રણ આપો જેવી આપણી આજ્ઞા જો કે મથુરા નો કંસ ભગવાન તારી સામે યુદ્ધ માંગે છે। જરાસંધ મને જીતે તેને તો ઘણી વાર છે। નારાયણ નારાયણ નારાયણ, હવે કંસ ને જરાસંધનો ઝઘડો જામશે, જોવાની બહુ મજા આવશે। લાગી લાગી નારાયણ પર્વત ઉપર રહેનાર જરાસંધ નો છે। નીલગીરી પર્વત ઉપર રહેવાના જરાસંધ નો
આનંદ જો पत्थर से तोड़ दो, तेरे जैसी मिल जाई तो घर वालों को भी छोड़ दो। अरे मैंने तुझको प्यार किया था साबरमती समझकर, मैंने तुझको प्यार किया था साबरमती समझकर, लेकिन तेरे बाप ने जला दिया अगरबत्ती समझकर। अरे रोज गुजरता था मैं तेरी गली से, रोज गुजरता था मैं तेरी गली से, लेकिन तुम्हारी खिड़की खुली रहती थी। अरे रोज गुजरता था मैं तेरी गली से, तुम्हारी खिड़की खुली रहती थी, लेकिन फर्क इतना था कि तुम्हारी जगह तुम्हारी माँ खड़ी रहती थी। ना छेड़ लड़के को पाप होगा, ना छेड़ लड़के को पाप होगा, कल तू भी किसी लड़की के पाप होगा। अरे साइकिल चलानी है तो इसका हैंडल तो देखो, अरे साइकिल चलानी है तो इसका हैंडल तो देखो, और गाने वाली को बुलाना है तो इसका मैचिंग तो देखो। गांडा शू करो लाओ करो के देरी था काम कर, अगा माटू और भावे न था ना, तू चालू कर। पण प्रधान जी तमे मने साथ आपजो।
हाँ, देवदी देवदी
ગાયોના ગૌશાળામાં 25,000 રૂપિયાની જે બોલાવે છે ગાયના ગૌશાળામાં 21,000 રૂપિયાની જે આપે છે ગૌશાળામાં 5,100 રૂપિયા આપે છે કૃષ્ણ ભગવાન જન્મ થશે ને ત્યારે આરતી એને ઉતારી નાખી અને એને લાભ મળે બરાબર ને શ્રી કૃષ્ણ પરમાત્મા ને આરતી ના ચડાવવાના 6,000 રૂપિયા ના વધારો સાથે રમેશભાઈ ડાંગરિયા પીઠરિયા શ્રી કૃષ્ણ પરમાત્મા ને આરતી ના ચડાવવાના 35,551 રૂપિયા એક વાર દેવાનો ઘીવા તમને બોલા